મેં અમદાવાદ ગામમાં ફરી એક વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે મેં અમદાવાદની પૂર્વ દિશામાં આવેલ મહાદેવના મંદિરે, જ્યાં મેદાન મહાદેવ મેદાન તરીકે ઓળખાય છે, ત્યાં વર્ષોથી ક્રિકેટ રમાય છે અને ત્યાં આજે આપ જોઈ રહ્યા છો કે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બસ બે જ દિવસમાં ટુર્નામેન્ટની શરૂઆત થઈ જશે. અત્યારે તમે જોઈ રહ્યા છો, ફોક્સ લાગી ગયા છે, લાઇટિંગનું કામ પૂર્ણ થઈ રહ્યું છે, પીચ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. જેમ મેં તમને વાત કરી એમ મેં અમદાવાદમાં ફરી એક વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ વખતે મહાદેવના ગ્રાઉન્ડમાં, એટલે કે ગામથી પૂર્વ દિશામાં જે જૂનું મેદાન છે ત્યાં આજે લગભગ પાટણ જિલ્લામાં પ્રથમ વખત જે ગ્રાઉન્ડ ઉપર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતું હતું, એ જ ગ્રાઉન્ડમાં આજે ફરી વખત આ આયોજક લોકો તમારી સમક્ષ ઊભા છે. હું તમને વાત કરાવી રહ્યો છું કે કઈ રીતે અને ક્યારે આ લગભગ 8મી વખત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો આ ગ્રાઉન્ડ ઉપર થઈ રહ્યો છે. તો આપણે વાત કરીએ ક્યારે ટુર્નામેન્ટનું ઓપનિંગ થશે અને કઈ રીતના કયા નિયમ છે અને કેટલી ટીમો અને ક્યાં ક્યાંથી ખેલાડી રમવા આવી શકે. તો આ છે મૌલિકભાઈ ચૌધરી અને બીજા આયોજક છે માનાભાઈ ઠાકોર અને તીસરા ભરતભાઈ ઠાકોર અને ચોથા શાહિદભાઈ રાઉમા. તો મૌલિકભાઈ ક્યારે તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો? 7 તારીખને 3 મહિનાના 6મા દિવસે રાત્રે 8:30 અહીંયા નાઇટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવાનું આયોજન છે, જેમાં બધા મુખ્ય મહેમાનો ગામના મુખ્ય હોદ્દેદાર શ્રી ગોવિંદભાઈ ઠાકોરના હસ્તે અને સુરેશગીરી જિલ્લા પ્રમુખ ભાજપ, જે ગામનું ગૌરવ કહેવાય એવા વ્યક્તિઓ અહીંયા છે, અને દેવીદાસ બાપુ સ્વામી જે આશ્રમ છે અમારા ગામનો, તેમના હસ્તે અમારે અહીંયા ઓપનિંગ કરાવવાનું છે. અને બીજા પણ મહેમાનો જેમ કે એપીએમસીના ચેરમેન ડૉક્ટર કનુભાઈ ચૌધરી, દેવજીભાઈ ચૌધરી, ખેતસિંહભાઈ ચૌધરી, ભગતભાઈ ચૌધરી, સાતરપુર તાલુકા પ્રમુખ તથા જીતુભાઈ ચૌધરી તથા વગેરે બધા જ રાધનપુરના મોટે હોદ્દેદારો અને વિશાળ પ્રમાણમાં અહીંયા લોકો આવવાના છે અને ખૂબ સરસ આયોજન કરવાનું છે અને સમસ્ત ગ્રામજનોને મળીને કરવાનું છે. અમે જે આયોજકમાં તો ફક્ત નામ છે અમારા હેન્ડલિંગ કરવાનું છે, બાકી આ ટુર્નામેન્ટનું આયોજન સમસ્ત ગ્રામ કરવાનું છે, આમાં કોઈ જાત ભેદ વગર કરવાનું છે. એટલે અહીંયા નર્મદેશ્વર મહાદેવ ગ્રાઉન્ડ, જે ઘણા વર્ષો પહેલાં અહીંયા ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી, જેને ફરીથી અમે એને રિપીટ કરવા જઈ રહ્યા છીએ અને આશા રાખીશું કે બધા અંદર સાથ સહકાર મળી અને ખૂબ સાથ આપશે ટુર્નામેન્ટનો, તો જેથી સફળ બનશે. અહીંયા એવું આયોજન કરેલું છે કે પ્રથમ રાઉન્ડથી દુનિયાભરની કોઈ પણ ટીમ અહીંયાથી રમી શકશે અને બીજા રાઉન્ડ પછી આપણે જે રીતનું આયોજન કર્યું છે તે રીતે રાધનપુર, શાંતલપુર, થરા અને ભાભર આના ખેલાડીઓ ગમે તે મેચમાં ચેન્જ થશે, એના પછીના ગમે તે જિલ્લાના ફક્ત 4 પ્લેયર જ બદલી શકાશે, જેથી કરીને બધા લોકલ ટીમોને ચાન્સ મળે અને બધાને આયોજન જળવાઈ રહે. બસ આવું આયોજન કરેલું છે. તો અમારા ભાઈ જેમ વાત કરી મૌલિકભાઈ કે આ ટુર્નામેન્ટ શું ઓપન છે કે ખાલી પાટણ અને બનાસકાંઠા જિલ્લા પૂરતી? ઓપન. આ ટુર્નામેન્ટનું મેં જેવી રીતના કીધું એવી રીતના કે પાટણ, બનાસકાંઠા કે ઓપન એવું કંઈ નથી, મિક્સમાં છે અહીંયા, જેથી કરીને કોઈ ખેલાડીનો ભાર વધી જાય નહીં. જો પાટણ બનાસકાંઠાનું રાખવા જઈએ તો પછી પાટણ અને પાલનપુરનું વર્ચસ્વ વધી જતું હોય છે અને બીજી ટીમો ફીકી પડી જતી હોય છે. આપણે આયોજન એવી રીતના કર્યું છે કે બીજા રાઉન્ડ પછી 4 પ્લેયર ગમે તે ચેન્જ કરી શકો, તમે અમદાવાદના લઈ શકો, સૌરાષ્ટ્રના લઈ શકો, ગાંધીધામ, ગમે તે 4 પ્લેયર ગમે તે ચેન્જ કરી શકો. બાકીના 7 તો જે તમે પહેલી મેચથી રમાડતા હોય જ, અને મેં જેમ કીધું એમ રાધનપુર, શાંતલપુર, ભાભર અને થરા આ જે આપણા લોકલ ખેલાડીઓ હોય છે, જે અવારનવાર સાથે રમતા હોય છે, જે કદાચ અહીંયા હાજર ના હોય તો પછી એમનું એવું કંઈ નથી, એ ગમે તે મેચથી આવી શકશે રમવા. અને ભરતભાઈ જેમ મૌલિકભાઈ કીધું કે તમે આયોજકમાં કોણ કોણ છો અને ગામનો કેવો સાથ મળી રહ્યો છે, પહેલાં તમે આયોજકોના નામ બતાવી દો. મારું નામ ભરતકુમાર સોનાજી, બીજા આયોજક છે માનાભાઈ દારશીભાઈ અને મૌલિકભાઈ ચૌધરી અને શાહિદભાઈ સરપંચ. અમે ગામના સહકારથી આ નાઇટનું આયોજન કરીએ છીએ અને ગામનો અમને ફૂલ સપોર્ટ મળેલો છે. તો બધા ક્રિકેટ પ્રેમીઓને અમારા ગ્રાઉન્ડ ઉપર રમવા આવે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. તો મિત્રો, જેમ આયોજક લોકોએ વાત કરી તેમ અમદાવાદમાં સારું એવું આયોજન થઈ રહ્યું છે. હું આપને સૌને વિનંતી કરું છું કે અમદાવાદ ગામમાં
હમણાં જ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક આયોજન પૂરો કર્યું છે અને આ બીજા મેદાનમાં પણ અમારા ગામના છોકરાઓ, ગામના વડીલો અને સાથે મળીને બધા આયોજન કરી રહ્યા છે. તો આપ સૌને અહીંયા ક્રિકેટ રમવા આવવા હું આમંત્રણ આપું છું. અને આપ તમે જોયું એમ અમારા ગામમાં આયોજનમાં કોઈ પણ જાતનો કોઈ પ્રોબ્લેમ કે ઇસ્યુ ઊભો થતો નથી અને તમામ ગામ સાથે મળીને આ ટુર્નામેન્ટને સાથ અને સહકાર આપે છે અને આ લોકોને પણ એવો સપોર્ટ કરે છે. માટે આપ સૌને ફરી એક વખત હું વિનંતી કરું છું કે તમામ લોકો મહેમદાવાદ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે પોતપોતાની ટીમને નોંધાવી દે. ધન્યવાદ મિત્રો, આભાર.